ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી માધ્યમ વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 5 ઇંગ્લિશ પ્લસ. ગઈકાલે આપણે જોયું હતું કે રાઘવ અને ધનુષ ધનુષના કાકાના ઘરે જાય છે. ત્યાં તેઓ શું કરે છે, તેમના કાકા સાથે બેંકમાં ખાતું ખોલાવવા માટેની ચર્ચા કરે છે. ત્યારબાદ રાઘવ અને ધનુષને કાર્ટૂન શો જોવાનો સમય થાય છે, એટલે તે તેના કાકા પાસે પરમિશન લે છે કે અમે કાર્ટૂન શો જોઈ શકીએ, કારણ કે અમે બંને જણ તે કદી ચૂકતા નથી. તેના કાકા, ધનુષના કાકા, એમનું નામ શું હતું, મનુભાઈ. મનુભાઈએ કીધું, સારું, તમે કાર્ટૂન શોનો આનંદ માણો અને હું ત્યાં સુધી તમારા માટે નાસ્તો બનાવી લાવું. મનુભાઈ નાસ્તો બનાવવા જાય છે અને આ બાજુ બંને બાળકો કાર્ટૂન શો જુએ છે. કાર્ટૂન શો પૂર્ણ થાય છે અને મનુભાઈ તેમના માટે નાસ્તો બનાવીને લાવે છે, બંને છોકરાઓને આપે છે અને કહે છે કે લો, કાર્ટૂન શોની મજા માણી હવે આ નાસ્તો કરો અને પછી મને કહો કે તે કેવો છે. આટલે સુધી આજે ગઈકાલે આપણે જોયું હતું. હવે આજે પેજ નંબર 56 પર જોઈએ. ડેલિશિયસ એઝ ઓલવેઝ બોથ એન્ડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ. ડેલિશિયસ, ડેલિશિયસ એટલે સ્વાદિષ્ટ. એઝ ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશની જેમ સ્વાદિષ્ટ. બોટ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ. બોટ એટલે બંને, આફ્ટર એટલે પછી, ટેસ્ટિંગ એટલે સ્વાદ અને સ્નેક એટલે નાસ્તાનો. નાસ્તાનો ટેસ્ટ કર્યા પછી બંને જણે કહ્યું, હંમેશની જેમ સ્વાદિષ્ટ છે. થેન્ક યુ માય ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. થેન્ક યુ એટલે તમારો આભાર. મારા બાળકો, તમારો આભાર. એન્જોય ધ સ્નેક્સ. સ્નેક્સ એટલે નાસ્તો. નાસ્તાની મજા માણો. આઈ રીડ ધ ન્યૂઝપેપર અને હું સમાચાર પત્ર અથવા છાપું વાંચું છું અને તમે નાસ્તો કરો. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર. મનુભાઈ સમાચાર પત્ર વાંચે છે. એ બોયઝ, બોયઝ એટલે છોકરાઓ, અરે છોકરાઓ, હિયર ઇઝ સમથિંગ ન્યૂઝ ફોર યુ, સેડ મનુભાઈ. હિયર એટલે અહીં, સમથિંગ, સમ ઇન્ટરેસ્ટિંગ, સમ એટલે કંઈ અને ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ન્યૂઝ એટલે સમાચાર. ફોર યુ, તમારા માટે. મનુભાઈ છાપું વાંચે છે, છાપું ખોલે છે અને તૈયારી માટે છે. બાળકો, અહીં તમારા માટે નવા સમાચાર છે, સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું. વોટ ઇઝ ઇટ, તે શું છે, ધનુષ આસ્ક. આસ્ક એટલે પૂછવું અને આસ્ક આપે છે ભૂતકાળ. ધનુષે પૂછ્યું કે છાપામાં જે નવા સમાચાર છે તે શું છે. રીડ ઇટ યોર સેલ્ફ, રિપ્લાય મનુભાઈ. રીડ એટલે વાંચો, યોર સેલ્ફ તમારી જાતે, તમારે જાતે વાંચો. રિપ્લાય મનુભાઈ. મનુભાઈએ જવાબ આપ્યો કે છાપામાં જે તમારા માટે વસ્તુ છે તે તમે તમારી જાતે જ વાંચો. બોટ રીડેડ એડવર્ટાઇઝમેન્ટ. બોટ એટલે બંને, રીડ એટલે વાંચવું, એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેર. બંને જણ જાહેરાત વાંચે છે, ધનુષ અને રાઘવ. કારણ કે છાપું જેવું ખોલ્યું તેવી જાહેરાત દેખાય અને તે જાહેરાત આ બંને બાળકોને લગતી હતી, કે મનુભાઈએ કહ્યું તમારી જાતે તમે વાંચો. હવે પેપરની અંદર જે જાહેરાત આપી છે એ બુકમાં છે, એ જાહેરાત અહીંયા લખી.
છાપામાં જે બાળકો છે તે બાળકો માટે નવા સમાચાર કયા છે? તો આ એ જાહેરાત. તો જોઈએ જાહેરાતમાં શું છે. યંગ વર્લ્ડ, યંગ વર્લ્ડ અંડર સ્કોટ, સ્કોટ એટલે રમત. પેઇન્ટિંગ કોમ્પિટિશન, પેઇન્ટિંગ એટલે દોરવું, ચિત્ર કરવું. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. ડ્રો કરવાની એટલે કે દોરવા માટેની સ્પર્ધા છે. મેજિક ઓફ હેન્ડ્સ, મેજિક એટલે જાદુ. ઓન ઓફ હેન્ડ્સ, હેન્ડ્સ એટલે હાથ, હાથની કરામત. ફોર સિક્સ ટુ એટ સ્ટાન્ડર્ડ, આ જે જાહેરાત છે, જે સ્પર્ધા લેવા માટે છે, એ કોના માટે છે? ફોર સિક્સ ટુ એટ સ્ટાન્ડર્ડ, ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટેની આ પેઇન્ટિંગ કોમ્પિટિશન છે, એટલે કે એની સ્પર્ધા છે. કમ પેઇન્ટ યોર ઓન કલરફુલ વર્લ્ડ, પેઇન્ટ કમ એટલે આવો, પેઇન્ટ પેઇન્ટ એટલે દોરવું. યોર ઓન કલરફુલ વર્લ્ડ, તમારી જાતે રંગબેરંગી દુનિયા એ દોરો. હવે આ જે સ્પર્ધા છે તે સ્પર્ધા કઈ તારીખે, કયા ઝોનમાં, કયા સ્થળે અને એ સ્થળમાં કઈ શાળામાં છે તે આપણને ડિટેલ્સ આપે છે. તો જોઈએ, ડેટ એટલે તારીખ, ઝોન એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જે ઝોન હોય તે, અને પ્લેસ એટલે સ્થળ. તો 16th March, 16th March, સાઉથ, સાઉથ એટલે દક્ષિણ. પ્લેસ કયું? સુરત, સુરતમાં સરસ્વતી વિદ્યાલય. તો 16th March આ સ્પર્ધા ક્યાં લેવાશે? તો દક્ષિણ ઝોન સુરતમાં, સુરતના દક્ષિણ ઝોનમાં સરસ્વતી વિદ્યાલયમાં આ સ્પર્ધા લેવાશે. ત્યારબાદ છે 22nd March, નોર્થ પાટણ સર્વોદય વિદ્યાલય. 22nd March, નોર્થ એટલે ઉત્તર, ઝોન કયો? ઉત્તર. પાટણ સર્વોદય વિદ્યાલય કયા શહેરમાં લેવાશે? તો પાટણ શહેરમાં ક્યારે લેવાશે, સોરી કઈ શાળામાં લેવાશે? તો સર્વોદય વિદ્યાલયમાં. 22 March, ઉત્તર ઝોન એટલે પાટણની, ઉત્તર ઝોન પાટણના સર્વોદય વિદ્યાલયમાં આ સ્પર્ધા યોજાશે. 29th March, 29th March, મિડલ, મિડલ એટલે મધ્ય ગુજરાત. અમદાવાદ સ્મૃતિ વિદ્યાલય 29 માર્ચે મધ્ય ગુજરાતમાં, અમદાવાદ સ્મૃતિ વિદ્યાલય એટલે કે અમદાવાદના સ્મૃતિ વિદ્યાલયમાં આ સ્પર્ધા યોજાશે. 4th April, 4th April, વેસ્ટ, વેસ્ટ એટલે પશ્ચિમ ઝોન. પશ્ચિમ ઝોનમાં પ્લેસ કયું? રાજકોટ માધુર્ય વિદ્યાલય. તો 4th April, પશ્ચિમ ઝોન રાજકોટમાં માધુર્ય વિદ્યાલયમાં આ સ્પર્ધા યોજાશે. એટલે એની આજુબાજુ, એની નજીકના વિસ્તારવાળા એ જગ્યાએ એ રીતે ફોર્મ ભરવાનું હોય છે. 16th March સુરત સરસ્વતી વિદ્યાલય, 22 March પાટણ સર્વોદય વિદ્યાલય, 29 March અમદાવાદ સ્મૃતિ વિદ્યાલય, અને 4th April રાજકોટ માધુર્ય વિદ્યાલયમાં આ સ્પર્ધા યોજાશે. ટાઈમ 10 AM to 1 PM. સમય છે, એવું નહીં કે તમે જ્યારે જાઓ ત્યારથી દોરી ના લો ત્યાં સુધી દોરવાનું, એના માટેનો સમય છે 10 AM, અને 10 AM એટલે સવારે 10 થી 1 PM, બપોરે 1 વાગ્યા.
કનક પટેલ તેની પાસે તમને એક અઠવાડિયું વર્કશોપ માટે જવા મળશે. સેકન્ડ પ્રાઇઝ 3 વીક વર્કશોપ વિથ આર્ટિસ્ટ આરતી નરેન. બીજું ઇનામ છે 3 વીક, વીક એટલે અઠવાડિયું, 3 અઠવાડિયા વર્કશોપ કોની પાસે લેવાની છે? વિથ આર્ટિસ્ટ આરતી નરેન, એટલે કે કલાકાર આરતી નરેન આપણને 3 વીક વર્કશોપ કરાવશે, એટલે કે 3 અઠવાડિયા સુધી આપણને શીખવશે. થર્ડ પ્રાઇઝ વન ડે ટ્રેનિંગ કેમ્પ, એક દિવસનો કેમ્પ. થર્ડ પ્રાઇઝમાં શું છે? એક દિવસનો કેમ્પ છે. 100 કોન્સોલેશન પ્રાઇઝિસ, 100 એટલે 100, કોન્સોલેશન એટલે આશ્વાસન, 100 સ્ટેટમેન્ટ્સ.
વિધાનો આપ્યા છે તે વિધાનો સાચા છે કે ખોટા તે આપણે જોઈએ. પહેલું વિધાન છે મનુભાઈ ઇઝ રાઘવસ અંકલ. મનુભાઈ ઇઝ રાઘવસ અંકલ, મનુભાઈ રાઘવના કાકા છે. તો વિધાન ફોલ્સ છે કે ટ્રુ? તો શું થશે? ફોલ્સ. કેમ? કારણ કે મનુભાઈ ધનુષના કાકા છે, રાઘવના કાકા નથી. અહીંયા આપણને વિધાનમાં કીધું છે રાઘવસ અંકલ. તો વિધાન કેવું છે? ખોટું છે. સેકન્ડ છે ધનુષ વોન્ટ્સ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ ધ બેંક બીકોઝ હિઝ ફાધર ટોલ્ડ હિમ. શું કહે છે? ધનુષ વોન્ટ્સ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ ધ બેંક. ધનુષ બેંકમાં ખાતું ખોલાવવા માટે ઈચ્છતો હતો. બીકોઝ હિઝ ફાધર ટોલ્ડ હિમ, કારણ કે તેના પિતાએ તેને કહ્યું હતું. તો શું આવશે વિધાન? ફોલ્સ આવશે. તેના પિતાએ તેને બેંકમાં ખાતું ખોલાવવા માટે કહ્યું ન હતું. ધનુષ પાસે તેના ખિસ્સા ખર્ચીના બચાવેલા પૈસા હતા. તે પૈસા તે જમા કરાવવા માટે બેંકમાં ખાતું ખોલાવવા ઈચ્છતો હતો. તેના પિતાના કહેવાથી તે બેંકમાં ખાતું ખોલાવવા ઈચ્છતો ન હતો. તો આ વિધાન પણ શું આવશે? ફોલ્સ આવશે. ત્રીજું છે ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ઓપન એન એકાઉન્ટ. ધનુષ અંકલ, ધનુષના કાકા તેમને ખાતું ખોલાવવામાં મદદ કરશે. તો વિધાન કેવું આવશે? સાચું આવશે. ચોથું છે ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ. કોમ્પિટિશન એટલે સ્પર્ધા, અને સિંગિંગ એટલે ગાવાની. સ્પર્ધા ગાવાની છે. તો જોઈએ અહીંયા આપણે દોરવાની છે, ગાવાની નથી. તો આ વિધાન પણ શું થશે? ફોલ્સ. પાંચમું છે ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝ બાય યંગવાઈ. કોમ્પિટિશનના ઓર્ગેનાઇઝ વ્યવસ્થાપક કોણ છે? યંગવાઈ. તો આપણને ઉપર આપેલું છે. તો આ વિધાન પણ શું થશે? ટ્રુ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફોલ્સ અને ટ્રુ છે તે તમે તમારી નોટમાં લખજો. આન્સર ધ ક્વેશ્ચન, જે સેકન્ડ ક્વેશ્ચન છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.